सौ सौ महीना वर वर दी खाटला हालता खाटले फाफा पीड़िया हो पी डोशी हो जे कहीं ये खाटले पीड़िया खाटला वे थी जाए बे कोई राख ने डीसू मूक्यो बड़खा काढ़वा अवड़ू लाकड़ा नो कटको हो रूमालियो बांधो हो वी माखी उड़की हो बैठो बैठो वो आपने एम थे मींदड़ो क्या थी आए हुआ पानी दे जाओ बापा मन के आ मालो प्रोग्राम ज बन थी गयो मैं कीधु हाँ ये बन थी गयो मन के हमणा तो एवं थे फट पीड़िया नहीं फट मिलिया नहीं मन के आवु केम थयुं मैं कीधु पहला जो पहला आपणी पासे काई वाहन व्यवस्था हती नहीं आखी पृथ्वी में काई आपणी पासे एटले के बधे आपणा भारत में काई एटला बधा वाहनो काई हता ज नहीं फोर्ड ऑटो वरो पहला हुं हतुं अंग्रेज हटाणु करवा जाता पाडा उपर बेहीने जाता का वरोळ भे उपर एमां गीर में रही ने दादा एने का धारी नुं हटाणुं का ऊना नुं हटाणुं हजी अमारे घणा हटाणु करवा हजी मालधारी जाए हवे तो बधा पासे वाहन थई गया नहींतर पहला पाडा उपर जाता બધો માર્ક નાખ્યો એક જણો ઉનાની બજારમાં પાડો લઈને હટાણું કરવા ગયો પોલીસે સીટી મારી બોલો એ સાઈડમાં રાખ કેમ હેલ્મેટ નથી પહેર્યો સાહેબ ને ગગલાવ્યા સાહેબ હેલ્મેટ ટુ વ્હીલ હોય તો પહેરવાનો હોય આ ફોર વ્હીલ છે બોલો અધિકારી વંડિયસ લઈ ગયા આ ફોર વ્હીલ છે થોડું ટુ વ્હીલ છે એટલે મેં કીધું કે પેલા વાહન વ્યવસ્થા નહોતી તેથી જમરાજા પાસે વાહન વ્યવસ્થા નહોતી એ બિચારા ન્યાલી જમલોક માલી પાડો લઈને આવે પછી દિલ્હી ઉતરે દિલ્હીથી ગુજરાત ગોતે ગુજરાતમાં ભાવનગર જિલ્લો ગોતે આપણો તાલુકો ગોતે આપણું ગામ ગોતે આપણું ઘર ગોતે ત્યાં વર થઈ જાય તો અત્યારે અહીંયા કોમ્પ્યુટર આવી ગયા તો ન્યાય જમરાજાએ ગોઠવી જ નાખ્યું હોય ને ન હવે ત્યાં ખેપ મારતા જ નથી ડાયરેક્ટ આમાં કોમ્પ્યુટરમાં જોઈ લે કઈ તારીખે આવ્યા છે આ તારીખે આવ્યા છે કઈ તારીખે પૂરું થાય છે આ તારીખે પૂરું થાય છે આમ કરીને ડબ દિન ન્યા સાફ પડે માયો યાર ગાતો હોય તો ડબ દિન ન્યા પાછા ગામ વાતો કરે આ ઘડે રામા પીલો હેલો ગાતા હતા તો લઈ ગયા અને પછી દાદા દુનિયા બહુ રેડી છે હો ગાતા ગાતા કદાચ ગુજરી ગયા હોય ને તો કઈ ડાયરા બેન ન રાખ્યો એ ભાઈ એને એક લઈ જાઓ બીજા બેહો ખોટું પબ્લિક અને પાછા ઉપેલી આપણને ઠપકો દે અમે કહેતા હતા એટલી ઊંસું ગવાય જ નહીં રઘુ ક્યાં હે ગી ઘડી હકીકત અમારે એક સ્ટેજ ઉપર બનેલો એક બેન ગાતા ગાતા ચલી ગયા એટલે બોલે કે લુગડું થાકી જાવ લઈ જાવ પછી અપશકુન થાકડો બીજા બેડજો બેજા બેડજો હમણાં એક છોકરો ભણવા ગયો ને એટલે આગલે દી નહોતો ગયો ભણવા હો સાહેબ તે બીજે દી ભણવા ગયો એટલે એના સાહેબ ખીજાણા કેમ કાલ નહોતો આવ્યો કેમ કાલ સ્કૂલ પાડી બોલો છોકરો ખીજાણો આવીશે ને આપણે સાહેબ ને ખીજાણ ગયો કાલ નો આવ્યો તો શું થઈ ગયો છોકરો બોલ્યો હામો લખું કાયલ ન આવ્યો તો થઈ ગયું ગયું અરે આવું જોવે એટલે કાયલ આવ્યા થયું એને તમે એક દીમાં કલેક્ટર કરી નાખ્યા બધાને તો સાહેબ ઢીલા પડી ગયા હું ક્યાં કઈ કહું એક સાહેબ તો ભણાવતા હોઈ ગયો ભણાવતા હોઈ ગયા ને એમાં આચાર્ય આવ્યા તો ફળક દિન સાહેબ જાગી ગયા કાલે લે હું ગાવી ગયા સાહેબ જોઈ ગયા ત્યાં તો જાગતા વેચ સીધા પાઠ મનાવે પડે મિત્રો જો હું જે વાત કરતો હતો એ કુંભકરણ આવી રીતે છૂતો હતો લે આમ કરીને પગાર વધારે લીધો બોલો વિચાર આવે ને તોય કૃપા અને મા તત્વ તો દાદા મા તત્વ આખી વસ્તુ જુદી છે પછી બ્રહ્મની મા હોય તો ભલે એને ઝૂંપડામાં જીવનારા એક નાના એવા માણસની મા હોય તો ભલે કહેવાય ગયો કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ જયારે એમ કહેવાય કે અર્જુન નો રથ લઈને ધીરે 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 કરતા એમ કહેવાય કે રથ લઈને હાલ્યા જાય છે અને દેવકી માની હવેલી પાસેથી નીકળવું નટારીયમાં દેવકી બેઠેલા અને ભગવાન કૃષ્ણને જ્યાં જોયા એને ખબર છે કે આજે ભગવાન કૃષ્ણના રથ અર્જુનનો રથ લઈને કૃષ્ણ કુરુક્ષેત્રમાં 18 દિવસ યુદ્ધમાં રહેવાના છે અને એવી વાત સાંભળ્યા પછી કૃષ્ણને જતા જ્યારે જોયે છે અને અટારીયમાં દેવકી કૃષ્ણને જોવે ને આંખમાં લીજે આહું પડવું અને માં જશોદા માં દેવકી આ બેયમાં ફેર એટલો છે એકે જન્મ આપ્યો છે ને એકે મોટો કર્યો છે હવે તમે સાંભળજો જળનારી જનેતા દેવકી છે હવે દેવકીની નજર પડી અને દેવકીની આંખમાં આહુડ આવ્યા અને ભગવાન કૃષ્ણ પોતાનો રથ ઉભો નાખ્યો રથથી નીચે ઉતરી અટારીએ જઈ અને મા દેવકીને કહે છે કેમ માં તારી આંખમાં આહુડા છે ગોપાલ નહીં માં તને કોઈ કાંઈ કીધું છે કે ના બેટા મને કોઈએ નથી કાંઈ કીધું તક તો રોવાનું કારણ હું અર્જુનની સાથે યુદ્ધમાં જવાનો છું 18 દિવસ એની સાથે રહેવાનો છું
એની તમને તકલીફ છે કે ડર છે તમારો દીકરો પાછો નહીં આવે? તક એનો ડર નથી, એનો ડર મને ક્યાંથી હોય? કારણ કે મેં તને શત્રુભુજે જોયો છે, તું પ્રગટ્યો ને ત્યારે મને ખબર છે કે તું કોણ છો. તક તો તમારી આંખમાં આહુડા કેમ છે? ને સાંભળજો, દેવકી એટલો જ જવાબ આપ્યો કે ગોવિંદ, આજ ગોવિંદ એટલો યુવાન હોય, એટલી મોટી ઉંમર હોય, અને આજે રથલીને જતો હોય અને તોય જો એટલો રૂડો લાગતો હોય તો જેદી કે ઈ તો ઘોડિયામાં હિચકતા ગોપાલને જોનારી તો જશોદા છે. મેં તો તને 11 વર્ષનો થયો પછી જોયો છે, તો તું ઘોડિયામાં હિચકતો હશે તેથી, ગોઠણિયા પહેરે હાલતો હશે તેથી કેટલો રૂડો હશે? આ હું જોઈ ન શકી એટલે આજ મારી આંખમાં આહુડા આવ્યા છે. મારો કહેવાનો અર્થ એ છે સાહેબ, અને જે ખોરડે ભગવાન રમીને મોટો થયો છે, અને કૃષ્ણ જેટલા લોક જીભે ચડ્યા ને દાદા, એટલા રામ લોક જીભે ન ચડ્યા. કારણ કે રામ મર્યાદા વાળા, રામના મંદિરે જવું હોય તો આપણે મર્યાદામાં પગે લાગવું પડે, કારણ કે બાજુમાં હનુમાન ને લક્ષ્મણ બે ઉભા હોય, જોટો બાજુમાં બા ઉભા હોય, માં જાનકી. અને કૃષ્ણના મંદિરમાં જાવ ને તો બે ઉભા હોય બે માણા, પણ બે એવી જ રીતે ઉભા હોય ને તો આપણને નખરા કરવાનું મન થાય. બોલ, ઓલો પગની આટી ખડાઈને બેઠો હોય, રાધાજી વળી આમ કોણી રાખીને કામ. રામના મંદિરે મર્યાદા રાખવી પડે, કારણ કે મર્યાદા પુરુષોત્તમ છે. કૃષ્ણને આમાં ડિસ્કો કરી લો તો હાલે. અને એટલે જાજા ગીતો કૃષ્ણ લોકજીભે ગીતો જાજા આવ્યા હોય તો કૃષ્ણના આવ્યા, રામના આવ્યા છે ગીતો, પણ મર્યાદા વાળા કેવા ખબર? પોચા પોચા કે લવિંગ કેરી લાકડી એ રામે સીતા ને માર્યા જો, એ લવિંગ કેરી લાકડી એ રામે સીતા ને માર્યા જો, એ ફૂલ કે દડુની એ સીતા એ એવા સરસ એના ગીતો, અને એનું આ ભાગવત. સાહેબ મને કારકારક કહેવાનું મન થાય કે ગમે એટલી સારી સ્ટોરીઓ લખાણી હોય, ગમે એટલા સારા ફિલ્મો લખાણા હોય, તો એક બે વાર ને ત્રણ વાર, અને આ હજારો વર્ષથી એનું એ બધું હાલ્યું આવે, છતાં જ્યારે સાંભળીએ ત્યારે એમ લાગે કે આ ગઈકાલની ઘટના હશે, આમાં શું થતું પડ્યું છે, કલ્પના તો કરો મિત્રો. મિત્ર આપ બધાને આપણે ખબર છે કે બસ રામ વનમાં ગયા, રાવણને મારીને પાછા અયોધ્યા આવ્યા, વાતા ભગવાન કૃષ્ણ પણ એમ કહેવાય કે મોટા થયા, કૃષ્ણને માર્યા, મહાભારતનું યુદ્ધ થયું, અને છેલ્લે પ્રભા એમ કહેવાય પ્રભા ક્ષેત્ર ને 5,500 વર્ષ થયા. તો સાહેબ હજી એમ કહેવાય ભાગવત સાંભળતા હોય અને એમાંય દાદા જેવાના મુખેથી જયારે કૃષ્ણના વર્ણન આવતા હોય અને આપણે હામાં બેઠા બેઠા સાંભળે જયારે એમ લાગે કે હજી ગઈકાલની ઘટના છે. આવું ક્યુ તત્વ પડ્યું છે? તમે રોજ તમારા આપણા એમ કહેવાય કે રોજ તમને માણા પેંડા ખવડાવે તો તમે કેટલાક ખાવ? રોજે રોજ ટકે ટકે પેંડા ઉભા રહે, ટકે ટકે દૂધ પાક આવે. કહેવા ગયો સાહેબ આ વસ્તુ કેદી નહીં ગમે. મારા ભિખુદાનભાઈ કહે ઘણી વાર કે આ વાતો કેદી નહીં ગમે કે જેથી હોનાને કાટ મળશે લાગવા, અને જેથી ગંગાના નીરમાં દુર્ગંધ મળશે આવશે, પછી એમ કહેવાય કે આ એમ કહેવાય કે આ નહીં ગમે, પછી ત્યારે એ પ્રજાને આ નહીં ગમે. પણ હોનાને કોઈ દી કાટ નથી લાગવાનો, અને ગંગામાં કોઈ દી દુર્ગંધ નથી આવવાની. શું કામ? હો કિલોમીટરને અંતરે મહિને બે મહિને આવા કાર્યો જે ચાલુ થયા ને, અને ખરેખર અજીતભાઈ અત્યારનો જે યુગ છે ને ખરેખર ટનાટન આવ્યો છે સાહેબ. ભાગવતના મંડપ નખાય તો અવડા મોટા, રામકથાના મંડપ નખાય તો અવડા મોટા, નકર કૃષ્ણ પોતે ગીતા બોલતો હતો, અર્જુન શિવા મારો દાદો કોઈ સાંભળવા વાળો નહીં. આખા મહાભારતના યુદ્ધમાં અર્જુન એક સાંભળતો હતો, બાકી તો હો હો નીતલ વેર્યું ગણતા થાય. અલા ભાઈ સાલું કારે કરવાનું છે એ કે આપણું
જોઈએ છે ને આપણે, કારણ કારણ કીર્તિભાઈ એવું થાય કે સારું આપણે અહીંયા ગાતા હોય, આપણે બોલતા હોય તો વચ્ચે કોઈક ઊભું થયું હોય અથવા અવાજ આવે તોય આપણે ઓલા થઈ જાય. તો મને એવું થાય કે ભગવાનને ભગવાન એટલે જ કહેવાનો છે કે એક બાજુ હાથીઓની કિકરાટીઓ બોલતી હશે, એક બાજુ ઘોડાની હણાટીઓ બોલતી હશે, એક બાજુ શંખના નાદ થતા હશે, એક બાજુ તલવારની ખકડાટીઓ બોલતી હશે, એની વચ્ચે યદા યદા હિ ધર્મ છે જ્ઞાન નિર્ભવતિ ભારતમ 18 અધ્યાય સુધી એમ એ જરાય અંદર ખલેલ નહીં. આ નારાયણ સાંભળતું નતું, એક હનુમાનજી ધજા ઉપર સાંભળતા હતા, સંજય ઘીરે બેઠો બેઠો સાંભળતો હતો. બોલો, એની પાસે દીધી ટીવી હતું, બોલો. અને પાછું કેવું ટીવી, આંધળાને દેખાડાય એવું. ધૃતરાષ્ટ્ર બાપુ તો આંધળા હતા હાવ. અને મને દાદા વિચાર એ આવે કે આખી ગીતા પૂરી થઈ ગઈ જ્યાં સુધી વચ્ચે એક પણ વાર તો કમસે કમ ધૃતરાષ્ટ્ર એટલું બોલ્યો હોત કે જટ રથ તૈયાર કરો, મારે ગોવિંદની સામે જવું છે. તો સાહેબ પ્રલય ટળી ગયો હોત. પણ જે વ્યક્તિ પાસે જયારે મોહ લાગી જાય છે, જે વ્યક્તિ પાસે જયારે લોભ લાગી જાય છે, અને જયારે કોઈ વ્યક્તિ એમ કહેવાય કે કૃષ્ણના પણ વખાણ કરે તોય એને ગમતું નથી, કારણ કે ધૃતરાષ્ટ્ર ગમ્યો જ નહીં. બહુ ડાયો હતો એ તો બાંધવા માંગતો જ નતો, ઓલા કાળિયા અને બેલેન્સ ફૂલ હોય, બેટરી ફૂલ હોય. પણ જે 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 નેટનું તમારી પાસે જે કાર્ડ જે નાખ્યું છે એનો જ તમારી પાસે ટાવર નહીં હોય, એ કોઈ દી એની અંદર એમ નેટવર્ક નહીં આવે. એમ કહેવાય ગયો સાહેબ, એમ ભલે ગમે ત્યાં જન્મા હોય પણ જેની અંદર કૃષ્ણ તત્વ અને પોતાના સદગુરુ કાળિયા ઠાકરની કૃપા ન હોય ને તો કોઈ દિવસ એમ કહેવાય કે એમાં કવરેજ ના આવે, ના આવે ને ના આવે.